નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ ને હું છું નિશા પંડ્યા. ત્યારે જ બજેટ આવી ગયું અને બજેટમાં ઘણી બધી ઘોષણાઓ થઈ ગઈ. અમુક તમને લાભ આપી શકે છે, અમુક ઇનડાયરેક્ટ તમને અસર કરી શકે છે. આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે બજેટનું એનાલિસિસ કરવા માટે. આજે મારી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના રિટાયર્ડ ફાઉન્ડર ચેરમેન અને પ્રેરોન કન્સલ્ટન્સીના ચેરમેન પ્રણય વકીલ. પ્રણયજી સ્વાગત છે. તો બજેટ પહેલા આપણે ચર્ચા કરી કઈ વસ્તુઓ થવી જોઈતી હતી બજેટમાં, અને બજેટ આવી ગયું છે તો આજે આપણે એનાલિસિસ કરવા ઉભા રહ્યા છે. જે બજેટ થયું એમાં છેલ્લે છેલ્લે એમ કહી શકાય ને કે આશા જાગી કે ચલો કંઈક આવ્યું. ત્યાં સુધી એમ પૂરી નિરાશા હતી કે ચલો આ વખતે પણ બજેટમાં કાંઈ નથી, આ વોટ એન્ડ અકાઉન્ટ બજેટ છે. પણ આ જે સરપ્રાઇઝ છેલ્લે છેલ્લે જે સરપ્રાઇઝ મળ્યું એનાથી મારા ખ્યાલથી ડેવલપર કમ્યુનિટી હોય કે એન્ડ યુઝર્સ હોય એમના માટે ખુશીની લહેર તો ચોક્કસ છે. તમે કેટલા માર્ક્સ આપશો? કારણ કે હું પહેલા જ પૂછી લઉં ને પછી એનાલિસિસ કરું. આખા બજેટને જોવા જઈએ તો 95, અને ખાલી પ્રોપર્ટી સેગમેન્ટ જોઈએ તો અબાઉટ 90. ઓકે, એ રીતે હું માર્ક આપું. તો કઈ નહીં, મોટા ભાગના અમારા નિષ્ણાતો એટલા જ માર્ક્સ આપ્યા છે. તો જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે આપણે ગણતરી કરી કે જે મોટો ડેન્ટ લાગ્યો છે અત્યારે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને એ જીએસટીના કારણે છે, અને હજુ પણ એમાંથી બહાર નથી આવી રહ્યું. પણ જ્યારે બજેટના ઘોષણાઓની શરૂઆત થઈ અને જ્યારે રિયલ એસ્ટેટની શરૂઆત થઈ ત્યારે પિયુષ ગોયલ સાહેબે કીધું કે જીએસટી માટેની ચર્ચા ચાલી રહી છે, ગ્રુપ ઓફ મિનિસ્ટરને કહેવામાં આવ્યું છે, અને બજેટમાં આનો ઉલ્લેખ થવો આ સૌથી મોટી વાત હતી. શું કહેશો? મોટામાં મોટો પ્રોબ્લેમ આ જીએસટીનો છે ડેવલપરની દ્રષ્ટિએ. કારણ કે ડેવલપર આજે પ્રોડક્ટ બનાવી, કમ્પ્લીટ કરી, ઓક્યુપેશન સર્ટિફિકેટ લાવીને જ વેચી શકે છે. અંડર કન્સ્ટ્રક્શન કોઈ લેવા તૈયાર નથી, કારણ કે 12% જે જીએસટી લાગે છે અંડર કન્સ્ટ્રક્શન માટે તે લોકો આપવા તૈયાર નથી. અને જો ઓસી આવી જાય તો જીએસટી ઝીરો લાગતો નથી, જરા બી લાગતો નથી. બરોબર છે? એટલે બધા શું કરે છે, પીપલ આર સિટિંગ ઓન ધ ફેન્સ. પ્રોજેક્ટ પૂરો થાય, ઓક્યુપેશન સર્ટિફિકેટ આવે પછી જ લે છે. એમાં બે ફાયદા છે, એક તો જીએસટીનો ફાયદો છે અને બીજું પ્રોજેક્ટ પૂરો થશે કે નહીં એ બધી ચિંતાઓ બી નોન ઇશ્યુ બની જાય છે. કારણ કે તમે જોઈને, માપીને, એના ટાઇટલ્સ જોઈને લઈ શકો છો, એટલો ફાયદો છે. એટલે આ જીએસટીનો મોટો ઇશ્યુ હતો અને ઇટ વોઝ હર્ટિંગ ડેવલપર્સ વેરી મચ. કારણ કે કોઈ આવતું નહોતું ને 12% આપવા કોઈ તૈયાર નહોતું. એટલે અને કારણ કે ઇન્ડિવિજ્યુઅલ જે હોય તે 12% આપીને સેટ ઓફ તો કરી જ નહીં શકે, કારણ કે એને પાસે કંઈ છે જ નહીં સેટ ઓફ કરવા માટે. એનાથી કંપની લેતી હોય અને કોઈ કંપની લેતી હોય એને 12% આપીને સેટ ઓફ કરે એ વાત જુદી છે. પણ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે, રેસિડેન્શિયલ માટે એ મોટો એક મુદ્દો હતો જે એડ્રેસ થયો છે, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સને રિફર કરેલો છે. એમાં એવું એક સજેશન છે કે 5% જીએસટી લાગે વિથ નો સેટ ઓફ. ઓકે, એટલે અત્યારે પેલો 12% ને એમાં સેટ ઓફ ને બધું જે છે તેને બદલે 5% લાગે, અને હમણાં જે રેકમેન્ડેશન છે એ પ્રમાણે 5% અંડર કન્સ્ટ્રક્શનમાં બી લાગે અને કમ્પ્લીટેડમાં બી લાગે. એટલે તમે અત્યારે લોકે બાદ માલો તમને 5% લાગે. 5% લાગે, મારા ખ્યાલથી તો ડેવલપર માટે એ ઘણું જ સારું છે. કારણ કે જે અંડર કન્સ્ટ્રક્શન વેચાતું નથી તે વેચાવાનું શરૂ થાય, અને 5% જેમ સ્ટેમ્પ ડ્યુટી લોકો આપે છે તેમ આ આપી દે તો બધું એક સરખું થઈ જાય. અને એ એટલા માટે કરેલું છે. એ ફાયદાજનક છે કે નહીં એ તો જ્યારે અનાઉન્સ થશે ત્યારે આપણે એનાલાઇઝ કરશું. પણ મારા ખ્યાલથી આજે જે 5% નથી આપતા એ પણ એ બી જો બ્રેકેટમાં આવી જાય તો એ દ્રષ્ટિએ ઇટ ઇઝ લેસ બેનિફિશિયલ. પણ જે 12% આપતા હતા અંડર કન્સ્ટ્રક્શનના તેના જો 5% થાય વિથ નો સેટ ઓફ તેમાં ફાયદો ચોક્કસ છે. સો દેટ ઇઝ ધ જીએસટી થિંગ. હજુ બી અનસર્ટન્ટી ચાલુ જ છે, મોટાભાગે એકાદ મહિનામાં આની ક્લેરિટી આવવી જોઈએ. ત્યારે જ તમે જોયું હશે 2022 સુધી અફોર્ડેબલ હાઉસિંગને બૂસ્ટર આપવા માટેની પ્રધાનમંત્રી મોદીએ ઘણા વર્ષો પહેલા જાહેરાત કરી દીધી, પછી પગલાં પણ લેવાયા. અને આ વખતે પણ તમે જો અફોર્ડેબલ સેગમેન્ટ માટે ઘણી ઘોષણાઓ થઈ છે એને તમે કઈ રીતે મૂલવો છો? એક સેક્શન છે ઇન્કમટેક્સમાં, સેક્શન 80IB. એ સેક્શન પ્રમાણે જો ડેવલપર એફોર્ડેબલ હાઉસિંગ બનાવતો હોય ને જે બી નફો થાય એને તે ફૂલ્લી એક્ઝમ્પ્ટ મળે, એના પર કોઈ જાતનો એને ઇન્કમટેક્સ આપવો પડે નહીં. હવે એને માટે જે ડ્યુ ડેટ હતી રજીસ્ટ્રેશન માટે
તે 31st of March 2019 હતી. આ બજેટમાં એ ડેટને એક્સટેન્ડ કરીને એક વર્ષનું વધારે બ્રીધર આપેલું છે તમને, અને 31st of March 2020 લગીન જો રજીસ્ટર થાય અને તમે પ્રોજેક્ટ શરૂ કરી દો, પછી ભલે બીજા બે વર્ષ લાગે કમ્પ્લીટ થતા, પણ એ બી એક્ઝમ્પ્ટ થાય અને તમને એના પર કોઈ જાતનો ઇન્કમ ટેક્સ આપવો પડે નહીં ઇફ યુ આર અ ડેવલપર ઓફ એફોર્ડેબલ હાઉસિંગ. તો મોટા મોટા ડેવલપર્સ જે અત્યારે હવે થોડું એન્ટ્રી લેવાની કોશિશ કરી રહ્યા છે અફોર્ડેબલમાં, ત્યાં પણ બૂસ્ટર મળશે, ઇવન એટલે અફોર્ડેબલ સેગમેન્ટ થોડું ગ્રો કરતું જોવા મળશે. એમાં થોડા થોડા ઇશ્યુઓ ઉભા થાય છે, કારણ કે પેલા 30 મીટર અને 60 મીટર જે છે તેની ગણતરી કઈ રીતે કરવી જોઈએ? આમ તો એક્ટ પ્રમાણે કાર્પેટ એરિયા છે, પણ એમાં અમુક કોમન એરિયા ઇન્ક્લુડ કરવા જોઈએ કે નહીં એ બધું છે. રેરામાં ડેફિનેશન આપી જ કાર્પેટ એરિયામાં, તેમાં ભીતની જે ચોડાઈ હોય તે બી આવી જાય છે. એટલે કાર્પેટ એરિયાની ડેફિનેશન 3-4 છે, તેમાંની કઈ લેવી જોઈએ એ થોડી કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. એનો સોલ્યુશન મારા ખ્યાલથી ડેવલપર્સ લાવી દેશે. પણ સાથે જ તમે જોયું હોય તો આ બજેટમાં ફેમિલીને વધુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું, કારણ કે ફેમિલીમાં બે છોકરાઓ હોય, બંનેને ઘર આપવાના હોય, અને આ કન્ફ્યુઝન મારા ખ્યાલથી ઘણા બધા લોકો પસાર થઈ રહ્યા હતા, એમના માટે ખાસ કરીને સેક્શન 54 આ એક મહત્વનું પાસું સાબિત થયું. એમાં બે સેક્શન છે જે તમે કહો તેમ ફેમિલી માટે ઇમ્પોર્ટન્ટ છે. એક તો તમે ઘર વેચો ને તમને કેપિટલ ગેઇન્સ થાય, અને એ તમે કેપિટલ ગેઇન આજે તમારા બીજા ઘરમાં મૂકો તો તમારે કોઈ બી ટેક્સ આપવાનો નથી. એમાં તમારે જો તમારા સનને સેટલ કરવો હોય કે ફેમિલીમાં કોઈને સેટલ કરવું હોય, કે ઇફ યુ મલ્ટીપલ વાઇફ્સ એન્ડ યુ વોન્ટ ટુ ગિફ્ટ ટુ ઓર વોટએવર યુ નો, ધેન ઇટ વોઝ નોટ પોસિબલ. અકોર્ડિંગ ટુ ધીસ અમેન્ડમેન્ટ તમે બે ઘર લઈ શકો. એમાં થોડી કન્ડિશન્સ છે કે કેપિટલ ગેઇન છે તે 2 કરોડથી વધારે નહીં જોઈએ, અપ ટુ 2 કરોડ જો કેપિટલ ગેઇન હોય તો વન્સ ઇન અ લાઈફ ટાઈમ તમે 2 ઘર લઈ શકો. 2 કરોડ મુંબઈ જેવા ગામ માટે બહુ નથી, પણ બીજે 2 કરોડ સફિશિયન્ટ છે. તમારી પાસે પ્રોપર્ટી હોય ને તમે 2 કરોડનો પ્રોફિટ થાય તમને, અને 2 ઘરમાં તમારે લગાવવો હોય, એક તમારા માટે, એક તમારા સન માટે, કે કંઈ બી, તો થઈ શકે એમ છે. એ એક પહેલી વાત. અને બીજી વાત એ હતી કે જેની પાસે 2 ઘર હતા તેમાંથી ગવર્મેન્ટ કે તમે એક જ સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે ડિક્લેર કરી શકો, અને જે બીજું ઘર છે તેના પર નોશનલ રેન્ટ ગણીને તમારે ઇન્કમ ટેક્સ આપવો પડતો હતો. લોકો શું કરતા હતા, એક HUFમાં લે, એક પોતાના નામે લે, એક તેના વાઇફના નામે લે, અને એ રીતે ટેક્સ બચાવતા હતા. પણ તમારા પોતાના નામમાં જો 2 ઘર હોય ને તમે સેલ્ફ ઓક્યુપાઈડ બતાવો તો એક પર તમને ટેક્સ આપવો પડતો હતો. હવે એક અમેન્ડમેન્ટ આવ્યું છે 23(5) કે જે પ્રમાણે તમારે સેકન્ડ હોમ પર બી એ જાતનું નોશનલ રેન્ટ નહીં આપવું પડે, વિચ ઇઝ અ વેરી ગુડ પ્રોવિઝન. એટલે અત્યારે પણ જેમની પાસે ઘર હોય તેઓ આમાં સ્લેબમાં આવી જાય છે, કરેક્ટ. અને એમાં શું છે કે જે લોકો ચોરી કરતા હતા, અત્યારે તો જે એક્ઝિસ્ટિંગ પ્રોવિઝન છે કે તમે વેચીને 1 ઘરમાં ઇન્વેસ્ટ કરી શકો તે ચાલે છે, અને એમાં કોઈ લિમિટ નથી 2 કરોડ ની કેવી આજે. જે 1 એપ્રિલ પછી જો 2 જાતના ઘરો વેચાશે જેમાં પ્રોફિટ 2 કરોડથી વધારે થશે અને જેમાં 2 કરોડથી ઓછો થશે. 2 કરોડથી વધારે થશે તો યુ ફોલ અંડર ધ ઓલ્ડ સેક્શન અને તમે એક જ ઘર લઈ શકશો. પણ જો 2 કરોડની ઓછો હશે કેપિટલ ગેઇન, ટેક્સ નહીં કેપિટલ ગેઇન, તો તમે 2 ઘર લઈ શકશો. ડાયરેક્ટ ફાયદો થતો દેખાય છે. બીજા કયા પરિબળો તમને લાગે છે ખાસ કરીને સીધા અસર કરતા હોય? આઈ થિંક એક તો છે કે તમે કંઈ ભાડે આપેલું હોય ઘર, અને એના પર તમને 1,80,000 એટલે 15,000 રૂપિયા પર મંથનું ભાડું આવતું હોય તો તમારે ટેક્સ કાપવો પડતો હતો. જે તમને ભાડું આપે તે તમને TDS કાપીને જ આપતા હતા. એ લિમિટ છે તે 2,40,000 ની કરી છે, એટલે 20,000 રૂપિયા પર મંથ. એટલે એ તો થોડું
એડજસ્ટમેન્ટ કહેવાય કે ઇન્ફ્લેશન એડજસ્ટમેન્ટ કહેવાય કે જે રીતે ગણો તે, પણ આઈ થિંક એ સારી જ વાત છે. અને 1,80,000 ના 2,40,000 ફોર ટીડીએસ પર્પઝ ઓન રેન્ટલ એટલી લિમિટ વધારી છે. તો આજે રેન્ટર પર કે સેકન્ડ હાઉસ લેવા પર જે આ બધી કોશિશો થઈ છે એમાં મને ઉલ્લેખ કરવાનું મન થાય છે, આપણે રેન્ટલ હાઉસિંગની વાત કરી હતી જેનો આગળ આપણે ડિટેલમાં વાત કરીશું, પણ એક સબસ્ટિટ્યુટ આપ્યો છે કે તમારી પાસે બીજું ઘર હોય ને રેન્ટ પર આપતા હો તો તમને થોડી ઘણી રાહત મળી રહે, કારણ કે એ આજકાલ નથી એટલી મળી રહી. બરાબર છે. આમાં મેઇનલી તો શું છે કે ઇન્ડિયામાં એવા ઘણા લોકો છે જેનું ઘર એક જગ્યાએ હોય છે અને કામ બીજી જગ્યાએ કરે છે, કરેક્ટ? એટલે એ લોકો જે પહેલું ઘર હોય તે રેન્ટ પર આપે છે. અને તમે રેન્ટ પર આપો ને આવી રીતે ટેક્સ કપાય ને બધું થાય, કારણ કે તમારી ઇન્ટેન્શન તો એવી જ છે કે તમારે પાછા આવવું છે. માની લો કે તમે દિલ્હીમાં રહો છો અને હૈદરાબાદમાં કામ કરો છો, કરેક્ટ? તો તમારું જે દિલ્હીનું ઘર છે તે તમે જો ભાડે આપેલું હોય અને એના પર તમને ટીડીએસ કપાતો હોય, 2,40,000 લગીન હવે નહીં કપાશે. તો આ એક સારી વસ્તુ થઈ છે અને આ તો ડાયરેક્ટ તમને બેનિફિટ થવાવાળી વાતો છે. હજી એક ઝડપથી લઈએ વિરામ અને વિરામ બાદ એવી વસ્તુની ચર્ચા કરીશું કે બજેટમાં કયા કયા બીજા નિર્ણયો લેવાયા જે ઇનડાયરેક્ટ તમને આ ઘર લેવા માટે પ્રોત્સાહન આપી શકે અથવા તો તમને મદદ કરી શકે. ઝડપથી લઈએ વિરામ. એક વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે પ્રણય વકીલ જોડાયેલા છે અને હવે કઈ એવી વસ્તુઓ બજેટમાં આવી જે તમારે ખાસ સમજવાની જરૂર છે, એક કે બીજી રીતે તમને અસર કરશે, તમને સાથ આપશે અને તમને લાભ આપશે. ત્યારે જ્યારે બજેટની ઘોષણા થઈ અને બીજા તબક્કે જે એમણે પ્લાન બી રજૂ કર્યો ત્યારે એમને બધાને કહી શકાય થોડી રાહત મળી કે 5,00,000 સુધી જો તમારી કમાણી હોય તો તમને રિબેટ મળશે. આ રિબેટ વર્ડ એમણે ખાસ યુઝ કર્યો, ત્યાં સુધી હતું કે સ્લેબ બદલાશે, કેટલો ફરક પડશે, બધાને બધા ખુશ થઈ ગયા હતા. પણ ઓકે, 5,00,000 સુધીની ઇન્કમ પર રિબેટ કેટલો મોટો લાભ? નાના માણસ માટે લાભ ઇઝ અબાઉટ 13,000 રૂપીઝ, મોટા માણસ માટે લાભ ઇઝ અબાઉટ 3,000 રૂપીઝ, 3,500 જેવો કંઈક થાય છે. એટલે તમારી ઇન્કમ જો 5,00,000થી વધારે હોત તો તમને એટલો મોટો ફાયદો થવાનો નથી. પણ 5,00,000 લગીન જે આજે ન્યુસન્સ વેલ્યુ હતી કે તમે ટીડીએસ કાપો, ભરો એઝ એન એમ્પ્લોયર, તે 5,00,000 લગીન હવે તમારે કરવાની જરૂર નથી. અને જો એ એમ્પ્લોયી પીપીએફમાં પૈસા મૂકતો હોય ને ડિક્લેરેશન કરતો હોય તો 5,50,000 થાય. એ જો લોનનું થોડું રીપેમેન્ટ કરતો હોય ને એને એટીસીનો બેનિફિટ બી મળતો હોય, સેક્શન 24નો બેનિફિટ મળતો હોય તો બીજા 1.5 લાખ રૂપિયા એડ થઈ શકે. અને એનું સ્ટેન્ડર્ડ ડિડક્શન એઝ એન એમ્પ્લોયી 40,000-50,000 પર જાય છે. એમ તમે બધું જ ભેગું કરો તો 8,10,000 લગીન પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. 8,10,000 તમારા હાથમાં નથી આવતા, કારણ કે તમે પીપીએફમાં પૈસા આપો તો તમારા પણ એક જાતની સેવિંગ છે, તમારા રિટાયરમેન્ટ માટે તમને. પણ એક રીતે વિચાર કરો કે તમે ધારો કે એફોર્ડેબલ હાઉસિંગમાં 15,00,000નું ઘર લો છો, તેના પર તમે ધારો કે 10,00,000નું બોરોઈંગ કરો છો, તો લાસ્ટ યરના બજેટ પ્રમાણે તમને ઇન્ટરેસ્ટ સબવેન્શન તો મળે જ છે, કરેક્ટ? અને હવે તમારી જે રીપેમેન્ટ કરવાની કેપેસિટી છે તે બી વધી છે, કારણ કે આ 5,00,000નું જે એક્ઝમ્પશન છે જે 6.5 or 8.10 જે રીતે ગણવું હોય તે રીતે. પણ એટલે તમારી એબિલિટી ટુ રીપે, ધેર ઇઝ મોર મની ઇન ધ હેન્ડ્સ ઓફ ધ મિડલ ક્લાસ, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એમાં તો ફાયદો થવાનો જ છે. અને જે લેવાનો વિચાર કરતા હતા ને જેની પાસે લિક્વિડિટી નહોતી, તેની થોડી લિક્વિડિટી વધશે 12,000-13,000 રૂપિયા જેવી, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ક્લિયરલી લોકોના હાથમાં પૈસા આવે તો કાં તો કહી શકાય નાની નાની પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ લેતા થાય અથવા તો સેવિંગ કરીને પોતાનું એક ઘર બનાવવાનું, કારણ કે એક લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી હોય છે અને લોકો એના માટે ઘણા અથાગ પ્રયત્નો કરતા હોય છે. આની સાથે ગ્રેચ્યુટી ત્યાં એક મોટો કહી શકાય. એક્ચ્યુઅલી એવા બી લોકો હોય છે કે જે રિટાયર થાય તારે ઘર લે છે. એનું કારણ છે કે ધારો કે તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય અને એ ઇન્ડસ્ટ્રીમાં તમને રહેવાની ફેસિલિટી આપી હોય, તમે રિટાયર થાવ તો તમારે ઘર તો લેવું જ પડશે, કાં તો એ જગાએ કાં તો બીજી જગાએ. તો એને માટે તમને ટેક્સ ફ્રી પૈસા જોઈશે. હવે જે ગ્રેચ્યુટીની લિમિટ 10,00,000 હતી તેની 20,00,000 કરી છે, એટલે 20,00,000 લગીન તમને
કંપની પૈસા આપશે ગ્રેચ્યુટી તરીકે, જેના પર કોઈ ટેક્સ લાગશે નહીં, જે ઇફ યુ લાઇક યુ કેન પુટ ઇટ ઇન ટુ યોર ફર્સ્ટ હાઉસ, અને એટલો ફાયદો થાય. એટલે લિક્વિડિટી વાઇઝ મોર મની ઇન ધ હેન્ડ્સ ઓફ ધ રિટાયરિંગ એમ્પ્લોયી, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એમ પણ તમે જોયું હોય તો અમુક નાના જે વર્કર્સ છે એમના માટે પણ તમે જો ખાસા પ્રાવધાન કરવામાં આવ્યા છે, એટલે ત્યાં આપણે જે અફોર્ડેબલ સેગમેન્ટ કહીએ છીએ એમ જોવા જાવ તો એમના હાથમાં પણ પૈસા આવશે, એમની સિક્યોરિટી માટે પણ ઘણા પગલાં લેવાયા છે. ફોર એક્ઝામ્પલ ટેક અ ટેક્સટાઇલ મિલ વર્કર, રાઈટ, આખી જિંદગી એને કામ કર્યું હોય, એને 20 લાખની ગ્રેચ્યુટી મળવાની જ છે, અને એ 20 લાખની ગ્રેચ્યુટીમાંથી એ ગામમાં 15 લાખનું ઘર લે કે 10 લાખનું ઘર લે, જે ફૂલી એક્ઝેમ્પ્ટ પૈસામાંથી આવે છે, સારું જ છે. તો લોકોના હાથમાં પૈસા આવશે, કેમ પણ કરીને આવશે, પણ આ એમાં એક આપણ છે ને કે આ સરકાર આગળ આવશે, તો જો કે આ હોપ્સ ને કોન્ફિડન્સ આ દેખાય છે આ બજેટમાં, પણ એનીવેઝ લેટ મી ટેલ યુ, આ બધા જે ચેન્જીસ છે તેને રિવર્સ કરવાનું બહુ જ ડિફિકલ્ટ છે, કારણ કે ધીઝ આર નોટ અનાઉન્સમેન્ટ્સ, ધીઝ આર ચેન્જીસ ઇન લો, અને એમાં તો બહુ જ ફરક પડી જાય. એક તો ચીજ તમે પોલિટિકલ સ્પીચમાં કંઈ અનાઉન્સ કરો ઇઝ વન થિંગ, પણ આ તો બજેટ છે, બજેટમાં સેક્શન્સ છે, સેક્શન્સ અમેન્ડ થાય છે ઇન્કમ ટેક્સ ને બધાનો, તો આમાં કોઈ બદલાવ નહીં થાય, તો ક્લિયરલી લોકોના હાથમાં આવશે, કોઈ કન્ફ્યુઝન નથી. હા, એ જો બદલાવ કરવો હોય તો જે નવી ગવર્મેન્ટને ધરો કે બદલાવ કરવો હોય તો આ બધા રિવર્સ કરવા પડે, એટલું સહેલું નથી. એના માટે તો બહુ જ પ્રોટેસ્ટ થશે કે 20-10 કેમ કરો છો, કદાચ બીજી ગવર્મેન્ટ પણ આના માટે ઇઝી નહીં ચેન્જ કરે, કારણ કે એ પણ એમના ફેવરમાં જશે કે આ કન્ટિન્યુ કરશે. તો એનીવેઝ બીજું તમે જો હાથમાં પૈસા કઈ રીતે આવશે, એક ગૃહિણી પૈસા બચાવતી હતી, ડિમોનેટાઇઝેશનમાં બિચારી બધા એમના પૈસા ગયા, તો હવે પૈસા ક્યાં બચાવે, એફડી રાખશે તો એને એક મોટો ફાયદો થતો જોવા મળશે, 10,000 થી 40,000 નો એટલો મોટો જમ્પ આપ્યો છે, કઈ રીતે જુઓ છો? આઈ થિંક સિનિયર સિટીઝન માટે તો ખાસ યુઝફુલ છે, કારણ કે 10,000ની ઉપર તો ઘણા લોકો કમાતા હતા આજે ઇન્ટરેસ્ટ તરીકે, અને બેંક કહેતી હતી કે અમે કાપી લઈશું TDS, કરેક્ટ, પણ હવે જો તમે સર્ટિફિકેટ આપો તો એ પ્રમાણે 40,000 લગીન ટેક્સ નહીં કપાય. એમાં 2-3 ચીજ છે, એક તો જેણે ડિપોઝિટ મૂકી તેને તો ફાયદો થાય જ, બટ એડમિનિસ્ટ્રેટિવ કામ જે બેંકો પર હતું આજે તે કેટલું ઓછું થઈ જશે, 10-40,000 પર જશે લિમિટ. મારા ખ્યાલથી તો કેટલા કરોડો માણસો એવા હશે જેની ડિપોઝિટ હશે, અને એ જે અનપ્રોડક્ટિવ કામ થતું હતું TDS કાપવાનું 10,000 પર, મ્યુચ્યુઅલ ફંડમાં નાખે છે, ઇવન તમે જો સ્ટોક માર્કેટમાં નાખે છે, પણ આમાંથી એક સેક્શનમાં જો એમને રાહત મળી જાય, અને ઇવન સ્ટોક માર્કેટમાં પણ કઈ મોટું આવ્યું નથી, એટલે ત્યાં પણ અને સાથે તમે જોયું હોય જયારે સ્પીચ ની શરૂઆત થઈ તો 2030 સુધીનું આકલન થઈ ગયું, કે અત્યારે તો ઠીક પણ અમે 30 સુધીમાં પણ શું કરવાના છે એની ચર્ચા થઈ ગઈ. આઈ થિંક એક વિઝન સ્ટેટમેન્ટ એ લોકોએ ઇશ્યુ કર્યું છે, જેમાં 10 મુદ્દા મૂક્યા છે બજેટમાં. એમાં સૌથી પહેલો મુદ્દો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે, અને એમાં 2 જાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બંને પર એમ્ફેસિસ કરેલો છે. આજે તમે ઘર લેવું હોય અને તમારો એપ્રોચ રોડ જ નહીં હોય, ગમે એવું સારું ઘર હોય તેનો ફાયદો નથી, બરાબર, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિલ હેવ ટુ ફોલ ઇન ટુ પ્લેસ. પણ આ જે એમ્ફેસિસ છે આખો, કે $3 trillion ઇકોનોમીને સપોર્ટ કરે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું પ્રપોઝલ છે, એક વર્ષમાં થવાનું નથી, અને તો 5-7 વર્ષ થશે, પણ એ જ્યારે થશે, તમે કોસ્ટલ રોડ તો જોઈ રહ્યા છો બની રહ્યો છે, એવી રીતે ટ્રાન્સ હાર્બર બ્રિજ બની રહ્યો છે, મુંબઈની વાત કરીએ તો મેટ્રો ઓલમોસ્ટ 1-2 વર્ષમાં હશે સામે, એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને પછી તમે વિચાર કરો કે તમે સાઉથ બોમ્બેમાં રહેશો કે થોડા દૂર રહેશો, કે જ્યાં મોટું ઘર મળી શકે, મોટું ઘર મળી શકે, સસ્તું ઘર મળી શકે, અને એટલા તમે 20-25 મિનિટમાં સાઉથ મુંબઈ આવી શકો, એ જાતની એબિલિટી થશે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ સાથે ધ એમ્ફેસિસ ઇઝ ઓલ્સો ઓન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટલ્સ છે, સ્કૂલ્સ છે,
એ બધી જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્લે ગ્રાઉન્ડ છે, એના પર બી જો એમ્ફેસિસ થાય તો ઇટ ઇઝ અ બેટર પ્લેસ ટુ લીવ ઇન. તમારી જે લાઈફમાં યુ વોન્ટ ટુ લીવ વેલ તે થઈ શકે. અને આઈ થિંક કીપિંગ ધેટ ઇન માઇન્ડ એ 10 મુદ્દા એ લોકોએ મૂકેલા છે. ડિજિટલાઇઝેશન ને બધું જ એ લોકોએ કીધેલું છે, એ 10 મુદ્દા ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ માય માઇન્ડ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર રિયલ એસ્ટેટ. કારણ કે તમારી એક્સેસિબિલિટી, કનેક્ટિવિટી જો વધે તો ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થશે, નહીતર પોકેટ્સમાં જ ડેવલપમેન્ટ થાય છે અને ઓલરાઉન્ડ થતું નથી. તો આ એક મહત્વનો મુદ્દો હતો જે તમારે બીજી રીતે સમજવાની જરૂર છે. અત્યારે એની થોડા વર્ષ પછી કદાચ તમને લાભદાયી નીવડે. આપણે જે ચર્ચા કરી હતી બજેટ પહેલાં કે આ વસ્તુ થવી જોઈએ, તમને લાગે છે બધી ફૂલફિલ થઈ છે કે કયા એવા પોઈન્ટ્સ લાગે? કારણ કે સમય ઓછો છે એટલે આપણે ક્વિકલી એનું રિકેપ લઈશું. કયા એવા પોઈન્ટ્સ લાગે છે કે રહી ગયા? ઘણા પોઈન્ટ્સ રહી ગયા છે મારા ખ્યાલથી, પણ આ ઇન્ટરિમ બજેટ છે એટલે આપણે થોડુંક એમને થોડુંક ચાન્સ આપીએ. પણ જોવા જઈએ તો રેન્ટલ હાઉસિંગ કોઈ વાત બી નથી કરતું. અને આજે તમે જોવા જાઓ તો 50%થી ઉપર લોકો રેન્ટલ હાઉસિંગમાં રહે છે. સાચી વાત છે. અને રેન્ટલ હાઉસિંગ કઈ રીતે ક્રિએટ કરવું, કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવું, કઈ રીતે રીટ્સને એન્કરેજ કરવા ટુ ગો ઇન ટુ હાઉસિંગ, યુ નો, આ બધા જે મુદ્દા છે તે વેરી ઇમ્પોર્ટન્ટ. પણ અહીંયા આગળ કોઈ રેફરન્સ નથી થયો. બીજું, આપણે લાસ્ટ ટાઈમ રેડી રેકનર રેટની વાત કરેલી, મારા ખ્યાલથી ઇન અ સિટી લાઇક બોમ્બે 40% ટ્રાન્ઝેક્શન્સ આર નોટ હેપનિંગ બીકોઝ ધ રેડી રેકનર વેલ્યુઝ આર 20-30-40% હાયર દેન ધ એકચ્યુઅલ વેલ્યુ એટ વિચ ધ ટ્રાન્ઝેક્શન્સ આર હેપનિંગ. અને એના જાત જાતના ઇમ્પેક્ટ છે. ખાલી સ્ટેમ્પ ડ્યુટીનો ઇમ્પેક્ટ નથી, પણ વેચવાવાળાને કેપિટલ ગેઇન્સ લાગે છે વિથ રેફરન્સ ટુ રેડી રેકનર વેલ્યુ. લેવાવાળાને ઇન્કમ ટેક્સ લાગે છે ઓન ધેટ નોશનલ ડિફરન્સ. એ જે બધા મુદ્દાઓ છે જેને માટે લાસ્ટ બજેટમાં 5% લીવે આપેલું. છેલ્લા બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટરે કીધેલું કે રેડી રેકનર વેલ્યુ અને એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શનમાં જો 5% ફરક હોય તો અમે ટોલરેટ કરશું ને એના પર ટેક્સ નહીં નાખશું. એનું મહત્વ એટલા માટે છે કે એટલીસ્ટ ધે આર રેકગ્નાઇઝિંગ કે ધેર કેન બી અ ડિફરન્સ બિટવીન ધ રેડી રેકનર એન્ડ ધ એકચ્યુઅલ વેલ્યુ. ધેટ એડમિશન, યુ નો, ફ્રોમ ધ ગવર્મેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જેનો આ વખતે કોઈ ઉલ્લેખ થયો નથી. અને ઘણો જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે રેડી રેકનર વેલ્યુ પ્રમાણે ખોટી જાતનો ટેક્સ આપવો પડે છે, નોશનલ ગણતરી કરીને ટેક્સ આપવો પડે છે, જે બરોબર નથી. તો અપેક્ષા રાખી શકાય જ્યારે જુલાઈમાં બજેટ આવશે ત્યારે એમાં કોઈક પ્રાવધાન કરવામાં આવી શકે. પણ હા, તમે જે રેન્ટલ હાઉસિંગ કહો છો, અપેક્ષા રાખી શકાય સરકાર પાસે પોતાની જેટલી જમીન પડી છે એ પણ જો રિલીઝ કરે તો કદાચ આ સેગમેન્ટ વધુ ફિલ થઈ શકે. જે રીતે આપણે હંમેશા એક ચર્ચાને વિશે કાઢીએ છીએ કે મેનહટનમાં જે રીતે રેન્ટલ હાઉસીસ બની રહ્યા છે એવા આપણા ત્યાં બને તો ઘણો મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. તો મારા ખ્યાલથી ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણા પણ સોલ્વ થયા હશે. તમે બજેટને ખૂબ જ સારી રીતે સમજ્યા હશો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કઈ રીતે તમને આ બધા બજેટના પહેલું જ છે જે તમને અસર કરી શકે આજે આપણે ચર્ચા કરી છે. તો પણ તમારા કોઈ સવાલ હોય તો અમને મોકલો, અમે તેનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશું. પ્રાણીજી, ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. ત્યારે પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.